सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवनारायणं। सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्याना तद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तं न विदुसुरा सुरगणाः देवाय तस्मै नमः। તો ભગવાને ધ્યાન વિશે ઘણી બધી સૂચનાઓ આપી, કઈ પ્રકારની જીવન રીતિ હોવી જોઈએ, સ્થાન હોવું જોઈએ, આસન હોવું જોઈએ, ભોજન વગેરેની પણ વાત કરી. છેલ્લે કહ્યું ભગવાને કે કઈ પ્રકારનું, થોડી એ પણ વાત આપણે કરી હતી, ન અતિ અશ્નતસ્તુ યોગ અસ્તિ ન ચ એકાંતમ અનશ્નતઃ. મેં કહ્યું એ પ્રમાણે સંપૂર્ણ જીવન સાત્વિક હોવું જોઈએ, ભોજન પણ કેવું હોવું જોઈએ, અતિ માત્રામાં નહીં, તદઉપરાંત જે લેતા હો એ પણ થોડું સાત્વિક. કારણ કે આખો હેતુ કઈ પ્રકારનો છે કે ધીમે ધીમે મન સાત્વિક બનશે તો જ આત્માનો વિચાર કરી શકે. એટલે પછી અત્યંત ઓછું જમવાનું એવું પણ નહીં. એટલે યોગશાસ્ત્રમાં આના માટે સરસ કહ્યું છે, અર્ધમ અર્ધમ અશનસ્ય સવ્યંજનસ્ય તૃતીય ઉદકસ્ય વાયુ સંચરણાર્થમ તુ ચતુર્થમ અવશેષ. આવું એક કહેવામાં આવ્યું છે કે અડધું પેટ જે આપણું ભોજન હોય રોટલી દાળ ભાત શાક એનાથી ભરવાનું, પછી તૃતીયમ એટલે બીજો ભાગ થોડો પા ભાગ શેના માટે રહેવા દેવાનો, તો કે પાણી માટે, અને જે પા ભાગ રહ્યો એ શેના માટે, તો કે વાયુના સંચાર માટે. ટૂંકમાં આમાં એક પણ વસ્તુ જો વધારે થઈ જાય તો પણ અકળામણ થાય, તમસ આવે, ઊંઘ આવે, પેટ બગડે, આ બધાને કારણે પણ ધ્યાનમાં કે એ પ્રકારની એકાગ્રતામાં વિક્ષેપ પહોંચતો હોય છે.
એટલે આ બધી પણ ભગવાને સૂચના આપી. ઊંઘવાનું પણ ઓછું પણ નહીં, વધારે પણ નહીં, ઓછું હોય અને આ કોઈ કહે છે એ પ્રકારે કરવા કરતા આપણને જેનાથી શરીરની અને મનની સ્વસ્થતા રહેતી હોય એ પ્રમાણે કરો. જે આપણને અનુકૂળ હોય, કોઈને 5 કલાકની ઊંઘથી ચાલતું હોય, આપણને એવું ન હોય અને 7-1 કલાક 8-1 કલાક જોઈતી હોય એટલી ઊંઘ, તો એટલી લેવી જોઈએ. કોઈ પણ પ્રકારે મનની સ્વસ્થતા અને મનને આરામ પણ જોઈએ, એ બધું અત્યંત જરૂરી છે. એ બધી વાત કરી દીધી પછી ભગવાને કહ્યું, શું કહ્યું કે આ આખું જે ધ્યાન વગેરેની વાત છે એ ખરેખર શું છે, આ યોગ કેવો છે? તો કહ્યું, દુઃખ સંયોગ વિયોગ લક્ષણમ. આ દુઃખ સાથેનો આ યોગની, યોગનું નામ શું છે અથવા જો યોગનો પ્રકાર કઈ પ્રકારનો છે? તો ભગવાન એ પણ વાત કરે છે, તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. યોગ એટલે કે છે આ યોગનું નામ શું છે? તો એમણે કહ્યું, એક મિનિટ, યોગ સંગીતમ કે છે દુઃખ સંયોગ, અજ્ઞાનને કારણે શું થયેલું છે, વિપરીત જ્ઞાનને કારણે. અજ્ઞાનની બે શક્તિઓ, એક તો આત્માનું જે સ્વરૂપ છે એ આપણે જાણતા નથી, અને બીજું શું છે, જે છે એનાથી વિપરીત જાણીએ છીએ. આ મન અને બુદ્ધિને આત્મા માનીએ છીએ. મન અને બુદ્ધિમાં અહંભાવ છે, શરીરનો વિરોધ નથી, મનનો વિરોધ નથી, પ્રાણનો વિરોધ, આ કોઈનો વિરોધ નથી, એ જ્યાં છે ત્યાં બરોબર છે. પણ તકલીફ શું છે, એને હું માનવું, એને હું માનવું, એમાં અહંભાવ, એ જ વસ્તુ વિરોધ થાય, વિરોધ નહીં પણ એ જ વસ્તુ ખોટા ખ્યાલ જન્માવે છે, અને એના કારણે આત્મા વિશે આપણે અનેક બધા ભ્રમ સેવીએ છીએ, અનેક અનેક ભ્રમ. આત્માને શરીર માનીએ એટલે શરીરના બધા દુઃખ, શરીરની મર્યાદા, એ બધી જ વસ્તુ પછી કોની બની જાય, આત્માની બની જાય. મનને આત્મા માનીએ તો મનના પણ બધા જ જે બધી જ તકલીફો છે, મનની મર્યાદા છે, મનની ચંચળતા છે, મનમાં સુખ છે દુઃખ છે, આ બધા મનના ધર્મો છે, એ પણ પછી કોના બની જાય, આત્માના બની જાય. આત્માના માનવા એ બનતા નથી, પણ આપણે તો એવું જ માની લઈએ કે મનમાં જે દુઃખ છે એ મારું દુઃખ છે. એટલે ભગવાન કહે છે આ યોગનો પ્રકાર કેવો છે? તો કે છે દુઃખ સંયોગ વિયોગમ. દુઃખ એટલે આ પ્રકારના ભ્રમ સાથે અનાદિકાળથી જે સંયોગ થઈ જ ગયો છે, એના માટે આપણે કંઈ કરવું નથી પડ્યું, અજ્ઞાનને કારણે થયેલો છે. તો હવે શું કરવાનું છે? દુઃખ સંયોગ વિયોગમ. આ યોગ એટલે શું? આ જે અજ્ઞાનથી થઈ ગયું છે એને સભાનતાપૂર્વક વિયોગ કરો, એને સાથે સભાનતાપૂર્વક છૂટા પડો. આ કામ કરવાનું છે. ધ્યાનનો પણ આ એક જ હેતુ છે. શ્રવણમાં આ બધી સમજ પડે, આત્માનું સ્વરૂપ શું છે, અનાત્માનું સ્વરૂપ શું છે, અનાત્મા એટલે આ શરીર વગેરેનું સ્વરૂપ શું છે, એના શું લક્ષણ છે, એનો શું ધર્મ છે, અને સાથે સાથે હું જે આત્મા છું એનો પણ શું ધર્મ છે. આ બધું તમે સાંભળો શ્રવણ વખતે, આનો તાત્પર્ય નિર્ણય થાય, સ્વરૂપની સમજ પ્રાપ્ત થાય, પછી એના ઉપર જ મનન થાય અને એના ઉપર નિદિધ્યાસન. નિદિધ આ સમજ્યા ખરા, પણ પછી બેસીને રીતસરનું આપણે આપણી જાતને યાદ કરાવીએ, આપણી સાથે એક્સરસાઇઝ કરીએ કે હું આ નથી, મન હું નથી, શરીરના ધર્મો મારા ધર્મો નથી. એનાથી શું થશે કે જે પણ બધો પોતાના ઉપર અજ્ઞાનને કારણે આરોપ થઈ જાય છે, અધ્યારોપ થઈ જાય છે, એનાથી વિયોગ, એનાથી છૂટા પાડવાનું કામ બેસીને રીતસરનું કરવાનું છે. દુઃખ સંયોગ વિયોગમ.
અને ભગવાન કહે છે આ કેવી રીતે કરવું જોઈએ, નિશ્ચયેન સ નિશ્ચયેન યોક્તવ્ય અધ્યવ નિશ્ચયેન અધ્યવસાયેન. અધ્યવ એટલે તમે એક વખત એ પ્રકારનો નિર્ધાર કરો, નિશ્ચય કરો કે ના હું જે છું એ મારે સમજવું જ છે, મારી પોતાની ઓળખ પ્રાપ્ત કરવી છે, અને હું જે છું એમાં જ હું નિષ્ઠ થવા માંગુ છું. એવો પહેલા નિશ્ચય થવો જોઈએ. સર નિશ્ચય, કારણ કે જેવા બેસીએ ને એટલે આપણને અનાત્મા સાથેના શરીર મન બુદ્ધિ અહંકાર સાથેના જોડાણને કારણે ઘણા બધા ઘણી બધી વસ્તુઓ અનાદિકાળથી અહીં દ્રઢ થઈ ગઈ છે. આપણા વિશે એવા એવા ખ્યાલ આવી ગયા છે કે મારે તો મારે મદદની જરૂર છે, હું એવો મહાન નથી, મારામાં ઘણી મર્યાદા છે, મારે જગતના લાગણી જગતની પ્રત્યે જગત પ્રત્યેથી લાગણીની જરૂર છે, સહારાની જરૂર છે, આમ જરૂર છે તેમ જરૂર છે, બધી બહુ બધી વસ્તુઓ અંદર ભરેલી છે, ઘણા બધા ભય છે. તો શું કરવાનું છે? આ બધી વસ્તુ સાથે વિયોગ, આ કામ પહેલા કરવાનું. એને અહીંયા શું કહ્યું છે? એ નિધિત્યાસ એ કરી શકીએ એ માટે પહેલા મનને શાંત કરીએ, પછી આ એક ધારો પ્રવાહ આનો વહે. એક ધારો પ્રવાહ લખે છે અનિર્વિણ ચેતસા. આ કેવી રીતે કરવાનું? અનિર્વિણ ચેતસા ન નિર્વિણમ અનિર્વિણમ, ખેદ રહિત, ખેદ વગર. ખેદ વગર એટલે ના ના મારાથી તો થશે જ નહીં, હું આ બધું નહીં કરી શકું, એ બધું છોડ, એવી હતાશા એવી લાગણી છોડીને કરવાનું. અનિર્વિણ પહેલેથી જ હારી નહીં જવાનું, કારણ કે જે સમજવાનું છે એ આત્મા દૂર છે જ નહીં, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે, જે પ્રાપ્ત જ છે એને જ પ્રાપ્ત કરવાનો છે. કઈ રીતે પ્રાપ્ત કરવાનો? સમજીને, માત્ર યોગ્ય સમજ પ્રાપ્ત કરવાની છે અને એને દોહરાવ્યા કરીને એમાં નિષ્ઠ થવાનું છે. એટલે ભગવાન કહે છે આ કે આ યોગમાં નવું કંઈ મેળવવાનું નથી, નવું કંઈ પ્રાપ્ત નથી કરવાનું. જે અણસમજને કારણે અજ્ઞાનના કારણે આવી ગયું છે, જોડાણ જાણે કે થઈ ગયું છે, એનાથી મુક્ત થવાનું છે, મુક્તિ પ્રાપ્ત કરવાની છે. સેનાથી? અધ્યારોપથી, ભ્રમથી. આ કરવાનું છે જો ભ્રમથી મુક્તિ, ભ્રમથી મુક્ત થવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. પણ એના માટે જરૂરી છે કે પહેલા મન શાંત પડે. અને મન કેવી રીતે શાંત પડે? તો કે છે આ જ બધું યાદ કરાવે કે જગત મિથ્યા છે, એમાં કઈ સત્ય નથી. આ બધું બહુ લેસન આપણે શ્રવણ દરમિયાન કરેલું હોય એને કારણે બધા જ સંકલ્પોમાંથી મન મુક્ત થતું જાય, બધી કામનામાંથી મન મુક્ત થતું જાય. અને ગયા વખતે આપણે બીજા પણ ઘણા બધા ઉપાય બતાવ્યા, પ્રાણાયામથી થોડું મનને શાંત કરીએ, કઈ નહીં તો પ્રાણ વીક્ષણમ, એ પણ બધી ચર્ચા કરી કે પ્રાણને શ્વાસ ઉચ્છ્વાસનું તમે નિરીક્ષણ કરો. આ બધું કરી અને મનને શાંત કરી, પછી એક બીજી રીત છે. ભગવાન કહે છે મન જોડું શાંત પડે પછી શું કરવાનું? તો ભગવાન કહે છે જો તમે 26મો શ્લોક કાઢો, 26મો શ્લોક. છવ્વીસમો છઠ્ઠો અધ્યાય નો 26મો શ્લોક. યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમસ્થિરમ. અચ્છા એના પહેલા, સોરી એના પહેલા આપણે આ બી કરીએ
શનૈ શનૈ, એના 25મો, શનૈ શનૈરુ પરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્તમ મન કૃત્વા ન કિંચિદપિ ચિંતયેત. શું કે છે ભગવાન? કે છે શનૈઃ શનૈઃ, ધીમે ધીમે આ શું કરો, હવે શું કરવાનું છે, મનને મુક્ત કરવાનું છે. હવે આપણું ધ્યેય કે હવે આપણો એજન્ડા કઈ પ્રકારનો છે, કે મનને જગતમાંથી મુક્ત કરીએ અને આત્મામાં સ્થાપિત કરીએ, આ આપણે હવે કરવાનું છે. તો મન કેવી રીતે મુક્ત થાય? કઈ મનને એમ કહેવાથી આવી નહીં જાય, એટલે ઘણી બધી કોઈ કામ આપો, જે આપણે પ્રાણાયામ વગેરે ની વાત કરી, પ્રાણનું નિરીક્ષણ કરો એ વાત કરી, જપ કરો એ વાત કરી, પછી આવું જરાક હાથમાં મન આવ્યું, વિવેક કરો. વિવેક કઈ પ્રકારનો વિવેક? કે જે હું ઈચ્છું છું એ સત્ય હું જ છું, આત્મ તત્વ છે, જગત જળ છે, ત્યાંથી મને કંઈ ખરેખર પ્રાપ્ત થવાનું જ નથી, એ બધો જ પ્રયત્ન ખરેખર વ્યર્થ જાય છે. આ પ્રકારે સંકલ્પ, અજ્ઞાનમાંથી સંકલ્પો ઉઠે, આ જોઈએ છીએ, આ જોઈએ. મન છે ને જગતમાં, જગતના વિષયોની પાછળ હોય છે. તો આ સમજથી શું કરાવો તમે, બધા જ વિચારોમાંથી ધીમે 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 મુક્ત કરો, મનને મુક્ત કરો. ભગવાન કહે છે આ મનને અંદર લઈ આવો. તો કહે છે એકદમ જ નહીં થાય, તમે કહ્યું કહો અને ઈચ્છો ઈચ્છો એવું તરત નહીં થાય. શનૈઃ શનૈઃ રૂપરમેત ન સહસા, શનૈઃ શનૈઃ એટલે ધીમે ધીમે. સમજાવતા જાઓ, એક બાળક સાથે કામ લેવાનું હોય તો આપણે એને કેટલું ફોસલાવીએ, સમજાવીએ, બહુ ધીરજ જોઈએ, બહુ સમજ એને બહુ શીખવાડતા આવડવું જોઈએ, ફોસલાવવું પડે, આકર્ષણ બતાવવું, આવું બધું કરીને જેમ બાળકને આપણે પ્રેમથી વશ કરીએ, એ પ્રકારે મનને આ રીતે સમજાવવાનું છે. મન આજે જાય છે તો એટલા જ માટે કે એને સાચી ખબર નથી. મનને જ્યાંથી મળશે ત્યાં પાછું આવશે. અત્યારે એવો ભ્રમ મન સેવી રહ્યું છે કે જગતમાં લાડવો છે, ત્યાં જ બધું છે, એટલે ભાગે છે. હવે ખબર તો પડી કે ત્યાં નથી, છતાં ટેવથી જાય છે. અચ્છા, બીજું તકલીફ શું છે? ટેવથી બી ન જતું હોય તો પણ ત્યાં નથી એ તો ખબર પડી, પણ આત્મામાં કંઈ મળતું નથી. જે આનંદ મળવો જોઈએ એ આત્મામાંથી મળતો નથી. તો ભગવાન કહે છે તમે ધીરજ ના ગુમાવો, એ તો મિથ્યા જ છે, એટલે નથી જ મળવાનું, એ તો બધી જ મહેનત ત્યાં વ્યર્થ જવાની છે. અહીંથી નથી મળતું તો એ પ્રયત્ન કર, ધીમે 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 એ છોડી નાખ. એનાથી મનને કેળવવાનું છે, ધીમે ધીમે મળશે. આવું બધું સમજાવીને ધીમે ધીમે મનને ધ્રુતિ ગૃહીતયા, ધ્રુતિ ગૃહીતયા એટલે જે બુદ્ધિમાં કે જે મનમાં ધૈર્ય છે. ધૈર્ય જોયું, આજે કર્યું બીજે મિનિટે થવું જોઈએ એવું ના થાય. આ શું જોઈશે? ધૈર્ય ને ગૃહીતયા, ધીરજ જોઈએ. શક્ય છે કેટલી વાર સુધી 20-25-30 મિનિટ બેસો અને માંડ માંડ છેલ્લે સેજ મન શાંત પડે, તું બને, ઘણોય પ્રયત્ન કરવો પડે. આપણી પાસે થોડો સમય હોય એમાંથી કેટલોય ટાઈમ તો એને શાંત કરવામાં, જપ કરવામાં, આવા બધામાં જતો હોય, એવું થાય. પણ આ જેમ જેમ કરતા જશો ને
એમ એમ મનને એ ટેવ પડતી જશે, ગમવાય મળશે, ધીમે 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 એને ગમશે. એટલે આ પ્રયત્ન ચાલુ રાખવાનો. પછી જયારે હાથમાં આવે એટલે મન વિષયોથી મુક્ત થયું ત્યારે શું કરો? આત્મામાં સ્થિર થઈ રહ્યું છે એટલે શું? વૃત્તિઓ ઓછી થઈ રહી છે. જુઓ, મનનું પણ ખરેખરું તત્વ તો શું છે? આત્મા જ છે. એટલે ભગવાને આના પહેલા પછીના શ્લોકમાં એ કહ્યું કે જે જે કારણથી મન ભાગી જાય એનો દોષ બતાવી એને સમજાવી મનને પાછું લાવો. અને હવે મનને તમે બતાવો કે જ્યાં સુધી આ બધો, હવે તમારે શું કરવું? આત્માનો આનંદ લેવો છે, આત્માને સમજવું છે. તો ત્યારે પ્રારંભમાં જરૂરી છે કે મન બીજા બધી વૃત્તિમાંથી, વિચારમાંથી મુક્ત થાય. એટલે ભગવાને કહ્યું કે આત્મ સંસ્તમ મનઃ કૃત્વા, મનને આત્મામાં લાવી દો અને પછી વિચાર ન કરો. ન કિંચિદપિ ચિંતયેત, પછી આગળ વિચારતા નહીં. પણ એ કેવી રીતે? એટલે આપણે બતાવવા, અહીંયા આપણે વેદાંત પણ સમજવું રહ્યું અને સાથે સાથે આ યુક્તિ પણ કરવી પડે. કેનો ઉપનિષદમાં બહુ સરસ વાત કરે છે, મેં કહ્યું ને કે મનનું પણ સ્વરૂપ આત્મા છે. મન જેને આપણે મન કહીએ છીએ એ ખરેખર શું છે? આત્મા જ છે. પણ આત્મા એટલે કે શુદ્ધ ચૈતન્ય પ્લસ નામ અને રૂપ એટલે મન. શુદ્ધ નિર્વિશેષ ચૈતન્ય એકલું હોય, જે હોય છે, જે એનું સ્વરૂપ છે આપણું, તો મન નથી. એકલું નિર્વિશેષ ચૈતન્ય અસ્થિ ભાતિ પ્રિય, માત્ર ચૈતન્ય, ત્યારે મન નથી. અચ્છા, મન એટલે શું? તો મન એટલે નિર્વિશેષ ચૈતન્ય એક વેશમાં આવે. કયા વેશમાં? એક ખ્યાલમાં ના રૂપમાં આવે. ધારો જેમ કે આ ઘડો છે, હવે ઘડાનો મારો મનમાં વિચાર આવ્યો, નિર્વિશેષ ચૈતન્ય હતું, એમાંથી વિચાર. એ વિચાર એટલે શું છે? મેં કહ્યું ને નિર્વિશેષ ચૈતન્ય એક વિચારનો વેશ લઈ અને આવે. મીન્સ વિચાર એટલે નિર્વિશેષ ચૈતન્યને તમે વ્યક્ત થતા જુઓ, એ જ વૃત્તિ એટલે કે વિચારના રૂપમાં છે. કયો વિચાર? ફોર એક્ઝામ્પલ આપણે લીધો આ ઘડો છે. હવે ઘડો મેં જોયેલો છે, એ રૂપ છે, આ રૂપ છે, હા, એને અનુરૂપ એનું નામ છે. શું નામ છે? ઘડો. આ રૂપ ઘડો અને નામ ઘડો બંને સાથે જ હોય. અચ્છા, હવે આપણે બેઠા છીએ અને વિચાર આવ્યો ઘડો છે, ઘડાની વૃત્તિ જન્મી, ઘડાનો વિચાર જન્મ્યો, એ શું છે? એ વિચાર શું છે? ચૈતન્ય પ્લસ નામ અને રૂપ. કયો નામ અને રૂપ? ઘડો. આ બહાર છે પણ એવો જ રૂપ, એવો જ આકાર, અને એ આકારને નામ ઘડો, એવું અંદર એક આકાર આવે. અંદર એક આકાર આવે છે. એ આકાર એટલે શું? કોણે આકાર રૂપે આવ્યું? કોણે એ આકાર લીધો? ચૈતન્ય. સમજો છો ને? પાછળ આમાં તકલીફ છે કે ત્યાં તકલીફ છે? ના, તો હવે આપણે નવું લઈ લઈએ. વચ્ચે તરત પાછું બંધ થઈ જાય છે, એક વાક્ય પૂરું નથી થયું. ચૈતન્ય
બીજી રીતે તમને સમજાવું. જેવી રીતે સાગર, મહાસાગર હોય, ચારે બાજુ પાણી છે અને વાયુ રહિત ની સ્થિતિ છે, એટલે એકે મોજા નથી, એકે મોજા ઉઠતા નથી, એવું પાણી છે. પછી એકદમ વાયુનો સંચાર થાય અને શું થાય, મોજા ઉઠવા માંડે પાણીમાં. તો એ મોજું શું છે, મોજું શું છે, એ જ પાણી મોજાના વેશમાં છે, એ પાણી જ મોજાના વેશમાં. પાણીએ મોજાનો વેશ લેવો એવું બી કહી શકાય, અથવા તો પાણી જ મોજાનો આકાર લે. પેલા નિરાકાર હતું પાણી, એક્ઝામ્પલ છે, પાણી નિરાકાર હતું, એ જ કયા આકારમાં આવ્યું, મોજું આવ્યું, જરાક રહ્યું, પાછું બેસી ગયું. એ બેસી ગયું ત્યારે શું થયું, ગયું પાણીમાં, અને એનો જે આકાર હતો એ પાછો કેવો થઈ ગયો, નિરાકાર. પાછો આકાર, બીજું મોજું, પાછું નિરાકાર, પાછો આકાર, પાછું નિરાકાર. આમાં અનેક અનેક આકારો એટલે કે મોજાઓ પાણીમાં થતા રહે છે, પાણીમાં, અને પાણી જ એ આકાર રૂપે, એ આકારને દેખાડે છે. કોણ પ્રકાશિત કોણ કરે, પાણી જ, પાણી પ્રકાશિત કરે, પાણી જ આકારને જન્મ આપે અને પાણી જ એને સાચવે અને પાણી જ એને પાછું સમાવી લે. સમજ પડી? એટલે એ જ પાણી મોજાને જન્મ આપે એવું કહી શકાય, રાખે એટલે કે એનું પાલન કરે અને પાછું એને સમાવી લે, પાછું બીજો જન્મ રે, નાશ પામે. નાશ પામે ત્યારે કોણ, આકાર નિરાકાર બને, મોજું પાણી બની જાય. પાણી એને પ્રકાશિત કરે, પાણી એને જન્મ આપે, પાણી એનું પાલન કરે અને પાછું એનામાં લઈ લે. આ જે છે એમ અહીં કેવું છે, આત્મા શુદ્ધ ચૈતન્ય નિરાકાર, એનું જે સ્વરૂપ નિરાકાર જે છે એ શુદ્ધ ચૈતન્ય વૃત્તિ રૂપે આવે. એક વૃત્તિ, બીજી વૃત્તિ, ત્રીજી વૃત્તિ. હવે આમાં થાય છે શું, આપણું તો મન એટલું ધસમસ્તુ વૃત્તિઓનો પ્રભાવ વહેતો હોય છે, એક પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, એટલે આપણને ખબર નથી પડતી ક્યારે આવ્યું, રહ્યું, ગયું અને ક્યાં ગયું, ક્યાંથી આવ્યું, એ આપણને જોવાનો અવકાશ જ નથી હોતો. પણ હવે મને કહો કે જેમ મોજું હોય છે ત્યારે શું પાણી નથી હોતું, હે, મોજું હોય છે ત્યારે કોણ હોય છે, પાણી, પણ પાણી વેશ આકાર સહિત. મોજું ના હોય ત્યારે પાણી છે, મોજું છે ત્યારે પાણી છે, મોજું ન હોય ત્યારે પણ કોણ છે, પાણી. એવી રીતે આ વિચાર હોય, વૃત્તિ મીન્સ વિચાર, ત્યારે વિચાર અને વિચારોનો પ્રવાહ એટલે મન, એક વિચાર એટલે વૃત્તિ, એ વૃત્તિઓનો પ્રવાહ એટલે મન કહેવાય. અચ્છા હવે મને કહો કે જ્યારે મન છે ત્યારે પણ એ ખરેખર કોણ છે, ચૈતન્ય જ વેશમાં, એક પર્ટિક્યુલર વેશ, એક પર્ટિક્યુલર નામ અને રૂપ એટલે મન કે વિચાર. તો ભગવાન અહીંયા શું કહે છે કે વિચાર છે ત્યારે પણ ખરેખર તો ચૈતન્ય જ છે, પણ અત્યારે આપણને સમજ નથી. અત્યારે આપણે એ જાણતા નથી, એટલે આપણે શું માનીએ છીએ કે આ વિચારો જતા રહે ને પછી જ મને આત્માના દર્શન થશે, ત્યાં સુધી નહીં, કઈ અંશે અત્યારે એ સાચું ખરું. કારણ કે જ્યાં સુધી વિચારો છે
ત્યાં સુધી આપણે પેલા નિર્વિકાર ને સમજી શકતા. એટલે પહેલા ટુ બિગિન, શરૂઆતમાં એ થોડું જરૂરી બને છે કે આપણું મન શાંત હોય, જેથી કરી અને આપણે કોને સમજી શકીએ, નિરાકાર એ સમજી શકીએ. એ માટે થોડા વખત જરૂરી છે કે થોડા ધ્યાનમાં થોડી વાર વિચાર શાંત પડી જાય તો આપણે સમજી શકીએ કે એ નિરાકાર એટલે એ જ તત્વ છે, એ જ સત્ય છે, એ જ આનંદ સ્વરૂપ છે. ભગવાન અહીંયા એ કહી રહ્યા છે કે આત્મ સંસ્થમ મનઃ કૃત્વા, મન જયારે આત્મામાં લીન થઈ જાય આવા વિચારને કારણ, આ બધી વિવેકને કારણ, પછી થોડી વાર માટે વિચાર ન આવે તો સારું, નવા નવા વિચાર જન્માવીશ નહીં. અને ક્યારે થાય, આ બધી સમજ પડે ને એટલે એની જાતે આ સત્ય સમજાતું જાય, એમ એમ મન શાંત પડતું છે, વિચારો નહીં ઉઠશે. કારણ કે ખ્યાલ આવશે આ તો ખોટી દોડાદોડી છે, મને મારા તત્વને સમજવા દો. અને શાંતિ ગમે, શાંતિ જ એ જ સ્વરૂપ છે, ત્યાં કોઈ વિક્ષેપ નથી, હવે કઈ બનવાનું નથી, ક્યાંય પહોંચવાનું નથી, કઈ મેળવવાનું નથી. આવું કઈ પણ હશે ને તો પાછું ઉભું થશે, કઈ ઈચ્છાઓ બાકી હશે તો ઉભું થશે. ઈચ્છાઓ ક્યારે ના જન્મે, જ્યારે મને ખ્યાલ આવે કે જેના વિશેની ઈચ્છા છે એ તો ખોટું છે, એ તો બધું મિથ્યા છે, એ તો કલ્પના છે. અને જ્યાંથી વિચાર ઉઠે છે એ જ સાચું છે. વિચારના ગર્ભમાં આત્મા છે. જેમ જેમ આ સમજ પડે એમ એમ મન શાંત. આત્મ સત્યાનું બોધેન ન સંકલ્પયતે યદા. એટલે ગૌડપાદાચાર્યજી કહે છે આવું આત્માનું સત્ય જેમ જેમ સમજાતું જાય એમ એમ મન નહીં ઉઠવાનું, મન શાંત પડે. અને ત્યારે તમે એ નિર્ભેળ શાંતિનો અનુભવ કરી શકો. જેમ જેમ એનો અનુભવ થાય, આમ તો અનુભવ હોય જ છે પણ આપણું ધ્યાન ન હોય, જેમ મોજામાં પાણી હતું હોય છે છતાં આપણી નજર પડતી, એમ વિચારો હોય છે ત્યારે ખ્યાલ નથી આવતો. એટલે શરૂઆતમાં ધ્યાનમાં આવું કરવાનું, પછી હંમેશા એની જરૂર નથી. મોજા જતા રહે તો જ પાણી છે એવું જરૂરી નથી, મોજામાં પણ પાણી છે. મોજું પાણીને કોઈ રીતે અવરોધતું નથી, અવરોધે છે, પણ એ પછી કરવા. અત્યારે શું સમજવાની જરૂર છે કે બસ હું શાંત સ્વરૂપ છું. આ આત્મા કેવો છે તો કે કેવો છે, પરિપૂર્ણ છે, એકમ એવ અદ્વિતીયમ, બીજું છે જ નહીં, બીજું હોય તો હું એની પાસેથી સુખની ઈચ્છા કરું, એની પાસેથી કંઈક સહારાની ઈચ્છા કરું, પણ છે જ નહીં, એક માત્ર છે. અને જે બધું દેખાય છે એ તો માત્ર એક આભાસ છે. આભાસ પાસેથી ક્યાં સુધી માંગવાનું, આભાસ પાસેથી કઈ આશાઓ રાખવાની, બધું મનને સમજાવવાનું. આ બધું લાંબ, ઇટ ઇઝ અ લોંગ લોંગ પ્રોજેક્ટ. થાય ત્યારે ધીમે 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 મન કેવું થાય, શાંત પડતું જાય. પછી જે આનંદનો અનુભવ કરે છે એ કહ્યું, એ ભગવાન કહે છે. શું કહે છે જો હવે પાછા આવો, શ્લોક નંબર 19મો શ્લોક છે ને, આપણે દર્શનમાં આ રીતે અર્થ પ્રમાણે આગળ વધી રહ્યા છે. એટલે ભગવાન કહે છે આવું શાંત સમાહિત મન યોગીનું હોય એ કોના જેવું છે. ભગવાન સરસ ઉપમા આપે છે, યથા દીપો નિવાતસ્થ, યથા દીપો નિવાતસ્થ,
નેંગતે સોપમા સ્મૃતા યોગિનો યત ચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ યોગી આવો જે યોગી છે એનું ચિત્ત આવું ચિત્ત કાબુમાં આવવું જોઈએ. આ પ્રકારની લાઈફ, આ પ્રકારનું કામ, આ પ્રકારનું મનને એજ્યુકેશન, પછી યોગીનું ચિત્ત કેવું થઈ જાય? તો કે છે જેવી રીતે નિવાતસ્થ દીપ ન ઈંગતે, નિવાતસ્થ જ્યાં વાયુ રહિતના સ્થાનમાં જરાક મસ્તું વાયુ હોય, બહુ નહીં જોર જોરથી આમ પવન ના આવતો હોય, આ પંખાના અને બારના અને બારીના ને એવું ને એમ ગોખમાં, ગોખ એટલે જૂના જમાના ને ગોખ બનાવતા, દીવો મૂકે ત્યાં ગોખલામાં. હા, તો ત્યાં કેવું હોય, સુરક્ષિત એવી જગ્યાએ દીવા જે મૂક્યો હોય એની જે વાટ હોય એ કેવી સરસ રીતે હલ્યા વગર પ્રદીપ્ત હોય, પણ એક ધારી પ્રકાશ હોય, એક ધારો, આમ ના હલે, આમ ના હલે, આમ ના હલે, એક યુ નો એકદમ ન ઈંગતે, ન ઈંગતે એટલે ન ચલતી, ક્યાંય ચલન ના થાય. યોગીનું ચિત્ત આવું થઈ જાય, યોગીનું ચિત્ત ન ચલે એટલે સ્થિર થઈ ગયું. ક્યાં જઈને સ્થિર થઈ ગયું? પોતાના ગર્ભમાં, પોતાના સારમાં. હવે ચિત્તનો સાર કોણ છે? ચિત્તનો સાર પાછળ બહેનો, હે, હમણાં તો બધું આત્મા. ચિત્તનો સાર છે આત્મા, જેમ મોજાનો સાર છે પાણી, એમ ચિત્તનો સાર સારમાં એ આવી ગયું. શાંત અને બધી એની સમજ હોવાને કારણે મજા છે. જેમ પંખી સાંજે, પક્ષીઓ સાંજે માળામાં આવે ત્યારે એવું ના હાય ક્યાં પાછા, તો બિચારા થાકી ગયા હોય આખો દિવસ ઉડી ઉડી ઉડીને, એટલે હોંશે હોંશે આરામથી સુખેથી માળામાં જાય. એમ મનને આવી સમજ પડે ને કે આ ક્યાં રખડ્યો આટલા વર્ષોથી, પણ જેમાં બી સમજ પડે એમ મન મુક્ત થતું જાય, વિષયોમાંથી મુક્ત થતું જાય, એટલે પોતાના સ્વરૂપમાં જ આવી જાય. કોનું મન? યોગમ યુંજતઃ, જે આ પ્રકારે યોગ કરી રહ્યો છે, આ પ્રયત્ન માંગે છે, આ કરે પછી શું થાય? અંદર જ એનું મન ઉપરત થાય, એટલે આત્મામાં જ આત્મા વડે પોતાના દર્શન કરે. દર્શન કરે એટલે અહીંયા આપણે આમ ચક્ષુથી બધું જોઈએ એવી રીતે નહીં. પશ્યન શું કે છે? કેવા મનથી? ટૂંકમાં હવે આવી, હવે મન જોવાનું નથી, હવે સમજ છે. શું સમજ છે? હું ચૈતન્ય છું, હું કોઈ વ્યક્તિ નથી, હું સ્ત્રી નથી, પુરુષ નથી, પતિ નથી, પત્ની નથી, માતા નથી, દીકરો નથી, દીકરી નથી, ઓફિસર નથી, ફલાણ કશું જ નથી, હું કશું જ નથી, પણ છું ચૈતન્ય આત્મા. તેમાં શું? પણ એ જ બધું છે, એ જ આનંદ સ્વરૂપ છે, પરમ આનંદ સ્વરૂપ. અને જો વ્યવસ્થિત મિથ્યાત્વ સમજાયું હોય જગતનું, તો બધા જ અત્યારે છે ને જગત પ્રત્યેનો રાગ, જગત પ્રત્યેનો દ્વેષ, જગત પ્રત્યેની આશાઓ, જગત પ્રત્યેની ફરિયાદો, આ બધી વસ્તુને કારણે આત્માનો આનંદ રોકાઈ જાય છે, રોકાઈ ગયો છે, કુંઠિત થઈ ગયો છે. એટલે થોડો ઘણો જે આનંદ આવે છે, જે પેલું ગરણીમાંથી આવતો હોય ને, એ ગરણી ગંદી હોય, ગરણીમાં સાફ ના થઈ હોય, તો પછી પાણી જે ગરણું હોય ને, ગરણું એ કેવું, એ જ પોતે કચરાવાળું હોય તો
એવું છે. અત્યારે આપણું મન કેવું છે? રજસ તમસ આ બધા વાળું છે, એટલે ખબર નથી પડતી આનંદ શું ચીજ છે. એટલે પહેલા એને તમસ માંથી મુક્ત કર્યું, રજસ માંથી મુક્ત કર્યું અને સાત્વિક બનાવ્યું, અને પછી એ સાત્વિક મને શાંત પડી જાય. બસ પછી આત્માનો આનંદ એ અનુભવે, અનુભવે એટલે પોતાનો જ સ્વરૂપનો આવિર્ભાવ થાય, અને પછી કેવું સુખનો અનુભવ કરે. તો આપણે 21મા શ્લોકમાં વાત કરે છે, સુખમ અત્યંતિકમ યત્તત, બુદ્ધિ ગ્રાહ્યમતિન્દ્રિયમ, વેત્તિ યત્ર ન ચૈવાયમ, સ્થિતશ્ચલતિ તત્ત્વતઃ. શું કે છે? હવે સુખનો આત્યંતિક સુખનો અનુભવ કરે છે. હવે અનુભવ કરવા વાળું હવે બે નથી રહ્યા. સામાન્ય સંજોગોમાં શું હોય? અનુભવનો વિષય અને અનુભવ કરનાર વચ્ચે દ્વૈત હોય. જેમ કે પાણી હું જે પીવ છું એ પાણી પીનાર અને આ પાણી અને આ ગ્લાસ આ બધું અલગ અલગ છે. અદ્વૈત થયું એમ ત્યાં હવે દ્વૈત નથી, ત્રિપુટી નથી, દ્રષ્ટા દૃશ્ય દર્શન એવું હવે નથી રહ્યું, અને છતાં સુખનો અનુભવ છે. ત્રિપુટી નથી જે આત્મા, એટલે હું કહું છું કે અનુભવ છે, છતાં અનુભવ એ મારાથી અલગ વસ્તુનો અનુભવ નથી, પોતાના જ સ્વરૂપની સમજ. દેટ મીન્સ એ અનુભવને તમે જોતા નથી, બટ જોતા નથી છતાં એની સમજ તો છે. એટલે ભગવાન કહે છે બુદ્ધિ ગ્રાહ્ય, બુદ્ધિ ગ્રહણ કરે છે. તો તમે કહેશો મન તો શાંત થઈ ગયું છે, મીન્સ કે બુદ્ધિ શાંત છે, તો કેવી રીતે ગ્રહણ કરે છે? યસ, જુઓ સુષુપ્તિમાં પણ આનંદનો અનુભવ થાય છે. હે, સુષુપ્તિમાં આનંદનો અનુભવ છે ત્યારે મન નથી, બુદ્ધિ એ નથી, શાંત પડી ગઈ, લય પામી ગઈ છે, છતાં તમે આનંદ અનુભવો છો. પણ એનું ભાન છે કેમ? ત્યારે મન કે બુદ્ધિ હાજર નથી. અહીં અનુભવો છો પણ બુદ્ધિ બહાર ન ગઈ હોવા છતાં કોઈ વિષયોમાં વિષયોનું નિરીક્ષણ નથી કરતી, વિષયની કામના નથી, અને છતાં એ બુદ્ધિ આત્મા સાથે એક થઈ ગઈ છે, છતાં એને ભાન છે. શું ભાન છે? બુદ્ધિ ગ્રાહ્ય. ભગવાન કેવા શબ્દો વાપરે? આ જે આનંદ આત્યંતિકમ સુખમ, યત આત્યંતિકમ સુખમ, કેવું છે? બુદ્ધિ ગ્રાહ્ય અને સાથે અતિન્દ્રિય. અતિન્દ્રિય ઇન્દ્રિયોનો વિષય નથી. સામાન્ય રીતે બુદ્ધિ ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરી શકે, અહીંયા બુદ્ધિનો એ વિષય નથી બહારનો, અતિન્દ્રિય વિષય છે. આત્મા એટલે અતિન્દ્રિય છે, છતાં બુદ્ધિને સમજ છે. બુદ્ધિ એમ સમજે છે, સુષુપ્તિમાં એને સમજ નથી. સુષુપ્તિમાં આ જ અનુભવ છે આનંદનો, છતાં ત્યારે બુદ્ધિ સમજ ત્યારે એને અવેલેબલ જ નથી બુદ્ધિ, કારણ કે સૂઈ ગઈ છે. જ્યારે અત્યારે એવો જ આનંદ એનાથી વિશેષ, અને છતાં બુદ્ધિ સમજે છે, અલગ રહીને નહીં પણ આત્મા જોડે એક થઈ છે, આત્મા જોડે એક. બુદ્ધિ ગ્રાહ આ છે ને, આ સમજવા, નહીં તો તે વખતે માણસ ઊંઘી જાય અને કહે છે બહુ મજા આવે, અરે પણ તું તો જોકા ખાવ છો. બુદ્ધિ ગ્રાહ્ય બુદ્ધ્યા એવ ઇન્દ્રિય નિરપેક્ષય ગૃહ્યતે, બુદ્ધિ એને ગ્રહણ કરે છે આ આનંદ, એટલે કે એને સમજ છે. ટૂંકમાં એને સમજ છે કે આ સ્વરૂપનો આનંદ છે, આ સ્વરૂપની શાંતિ છે, આ પોતિકી વસ્તુ છે. પોતિકી એટલે પોતાનું એમ નહીં, હું જ. અને આ જે સુખનો અનુભવ થાય છે જેમ જેમ મળે એમ એમ પછી એને
એની સામે આખું જગત ફીકું લાગે, ફીકું થઈ જાય. કડવો તે લીમડો ગોળમાં, સાકર શેરણીનો સ્વાદ તજીને. મીરાબાઈ કે છે, સાકર શેરણીનો સ્વાદ છોડીને કડવો તે લીમડો ગોળમાં. પછી એને ખબર પડી આ સાચું છે અને આની સામે કઈ નથી. એટલે પછી આપણી પાસે હવે સમય નથી, પણ કે છે આ પ્રાપ્ત થાય તો એને આ સમજ પડે તો પછી એને ખ્યાલ આનાથી ચડિયાતું કઈ નથી. શ્લોકમાં છે, યમ લબ્ધ્વા ચ પરમ લાભમ, મન્યતે નાધિકમ તતઃ, યસ્મિન સ્થિતો ન દુઃખેન, ગુરુણાપિ વિચાલ્યતે. યમ લબ્ધ્વા, જેને મેળવીને, યમ એટલે શું? આત્મલાભમ લબ્ધ્વા, પ્રાપ્ય આત્મલાભ, બસ એની સાથે છે. હવે શું, હવે એને શું સમજ પડી? મન્યતે ન અધિકમ તતઃ, જે એને હવે ખ્યાલ આના જ સમાન જગતમાં કઈ છે. એટલે મુંડક ઉપનિષદમાં કહ્યું, નાસ્તિ અકૃતઃ, આ જગતમાં ક્યાંય અકૃત પદાર્થ છે નહીં, જગતમાં ક્યાંય ચૈતન્ય નથી, બધું મિથ્યા છે. આના સમાન ક્યાંય કશું નથી. બસ યસ્મિન સ્થિતઃ, આત્મત્વે આત્મતત્વે સ્થિતઃ. હવે એકવાર આની સમજ અને આની દ્રઢતા આવે, જેમ જેમ આવો અભ્યાસ કરતો જાય, ધ્યાન કરતો જાય, પોતાની સાથે આ સમજ જેમ દ્રઢ થાય ને, પછી એને બહારના ગમે એવા દુઃખ પડે, ગુરુણ આપી દુઃખે ન વિચાલ્યતે, ગમે એવા બહાર દુઃખ આવે શારીરિક સ્તરે, બહારની પરિસ્થિતિ ગમે એવી વિપરીત હોય, કેવી? અહીંયા તો કે છે, શસ્ત્ર નિપાદાદી લક્ષણેન મહતા ગુરુણાપી, આવું મહાન શસ્ત્ર વેદ થાય કે આવું કઈ પણ બહાર મોટા શત્રુઓ મારે ધમકી આપે ને, ગરીબી હોય ને, આ હોય તે હોય, ફલાણું હોય, એ હલે ને, ન વિચાર્ય તે, એને કઈ લાગે જ નહીં. કેમ? કારણ કે એ જાણે છે કે આ સત્ય છે, આ બીજું બધું એ આ છોડી ના દે. કહેવાનું શું છે કે આમાંથી ચ્યુત થાય. હવે જે આ, એટલે પછી આપણે આવતા વખતે જોઈશું કે બધા જ ઉપનિષદ કહે છે રસો વૈસ્ત, આત્મા કેવું છે? રસ સ્વરૂપ. રસ ગહ્યે વાયમ લબ્ધ્વા આનંદી ભવતી, આ રસને પ્રાપ્ત કરીને, પોતાના જ રસને જાણીને આનંદી ભવતી. હવે આનંદમાં ગરકાવ, એટલે રામકૃષ્ણ પરમહંસજી કેવી રીતે વાત કરે કે મીઠાની ગાંગ, મીઠાની પુતળી પાણીમાં ગઈ, બહાર જ ના આવી, એની સાથે એક થઈ ગઈ, એમ આ મન આત્મામાં વિલીન થઈ ગયું. એટલે કે એમાંથી બધા ખોટા ખ્યાલ જતા રહે, અહંકાર નિર્મૂળ થઈ ગયો, પછી બહાર જ ના આવે. એટલે શું? આ આનંદનો અનુભવ થવા માટે, આનંદ જગતમાં આવા આનંદનો આપણને ખ્યાલ નથી, છે પણ એ ક્ષણિક હોય છે, ક્ષણિક કદાચ અનુભવ થાય, સુષુપ્તિમાં દરરોજ થાય છે, પણ વી આર નોટ દેર, ત્યારે આપણે હાજર નથી. જ્યારે આ કેવો છે, ધ્યાનમાં ધીમે ધીમે આ સ્ટેજે પહોંચવાનું છે. કેને આમાં કોઈ યુક્તિઓ કામ નહીં કરે, આમાં કોઈ કોઈ હાથે હાથે માથે હાથ મૂકી દો અમારા આવું થઈ જાય એવું બધું નહીં. આ સમજથી જ જન્માવાનું છે, આમાં કોઈ ચમત્કાર નથી, આમાં કશું જ નથી, આ સમજથી જ. પ્રાણાયામથી થાય, પણ એ મન સમજાવેલું નથી,
એ મન પાછું જે સમજ વગરનું મન પાછું એ જગતમાં ફસાવાનું. એટલે કશા આવા કેવિયા કામ આવતા. તો આ સાથે આપણે અહીં આ ચર્ચા પૂરી કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ શંકરં શંકરાચાર્યં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.